હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં? તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે અસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ 30 ડિસેમ્બર 2018 રોજ લેવાયેલી હતી. તો આ જ પેપરનું જે મેથ સોલ્યુશન છે તેનો પાર્ટ 2 લઈને આવી રહ્યા છે. જો મિત્રો, પાર્ટ 1 તમે હજુ સુધી ન જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યારે તમે જરૂર જોઈ શકશો. તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે એક મિનિટ એ 1 કલાકના કેટલા ટકા થશે? તો મિત્રો, આ ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરવાનું શું છે? તો કે બંને જે મિનિટ અને કલાક છે એને કોઈ એક યુનિટમાં ફેરવી નાખો. તો મિત્રો, અહીંયા આપણે જે 1 કલાક એટલે 60 મિનિટ થશે, તો એક યુનિટમાં ફરી ગયા છે કે 60 મિનિટ એટલે 1 કલાક. તો માનો કે 60 મિનિટે 100 ટકા હોય તો 1 મિનિટે કેટલા થશે? 3 રાશિ જ મૂકવાની છે મિત્રો, બીજું કંઈ જ નવું નથી કરવાનું. તો 3 રાશિ મૂકીએ અને જવાબ કેટલો મળશે? તો કે 5/3. બરાબર છે મિત્રો. હવે 5/3 એને આપણે 5/3 કરીશું એટલે ઓલમોસ્ટ આપણને 1.66 અરાઉન્ડ મળશે. તો 1 મિનિટ એ 1 કલાકના કેટલા ટકા થશે મિત્રો? તો કે 1.66. તો અહીંયા આપણને સાચો આન્સર અહીં આપેલો જ છે. તો ખૂબ જ સરળ હતું મિત્રો. ત્યારબાદ ક્વેશ્ચન એવો કંઈક છે, જો 4 ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 164 હોય તો પૈકી નાનામાં નાની સંખ્યા કઈ હશે? તો અહીંયા મિત્રો 4 આપણને વેલ્યુ આપેલી છે, બરાબર છે. તો એમાંથી 4 ક્રમિક સંખ્યાઓમાંથી જે નાનામાં નાની સંખ્યા છે એને ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મિત્રો ખૂબ જ સરળ આ પણ એક્ઝામ્પલ છે. શું કરવાનું છે? તો સૌ પ્રથમ 4 ક્રમિક સંખ્યાઓ કીધેલી છે આપણને, તો 164ને પહેલાં શું કરવું પડશે? તો કે 164ને 4 વડે ડિવાઈડ કરો. ચાલો ડિવાઈડ કરીએ. તો કે 164/4 એટલે કેટલા મળશે? કે 16/00 અને આપણે છે ઉડાડીએ તો કેટલા મળશે આપણને અહીંયા? તો કે 41. તો આપણને જે 41 વેલ્યુ મળે છે એ કઈ વેલ્યુ મળે છે? તો કે 4 આપેલી ક્રમિક સંખ્યાઓની જે મિડલ એટલે કે જે મધ્યની જે સંખ્યા છે એ આપણને મળી ગઈ છે. કેટલી? તો કે 41. બરાબર છે મિત્રો. તો 41ની ડાબી બાજુ અને 41ની જમણી બાજુ એટલે કે 41થી ઓછા અને 41થી વધુ. આગળ વધીએ તો 41થી ઓછી બેકી સંખ્યા કઈ આવશે? તો કે 40. ત્યારબાદ તો કે 38. અને 41થી વધારેની બેકી સંખ્યા? તો કે 42. અને ત્યારબાદ 44. તો આપણના 4 જે ક્રમિક બેકી સંખ્યા છે એ મળી ગઈ છે. બરાબર છે. હવે એવું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ 4માંથી નાનામાં નાની કઈ હશે? તો બહુ જ સરળ છે મિત્રો. તો આ 4માંથી નાનામાં નાની કઈ છે? તો કે 38. તો 38 એવો કંઈ ઓપ્શનમાં આન્સર કોઈ ઓપ્શન છે કંઈ? તો કે હા છે, આ રહ્યો. તો સાચો આન્સર મળી ગયો છે. કેટલો હશે? તો કે 38. બરાબર છે મિત્રો. અને એનો જો સરવાળો તમે કરશો મિત્રો, 38 વત્તા 40 વત્તા 42 વત્તા 44, એ તમારો સરવાળો કેના બરાબર થશે? તો કે 164 બરાબર. એટલે ખૂબ જ સરળ મિત્રો હતો ક્વેશ્ચન. તો આ જ પ્રકારના ક્વેશ્ચન છે જીપીએસસી લેવલે પૂછાય છે. તો આવા જ પ્રકારના જે એક્ઝામ્પલની પ્રિપરેશન છે તમે જરૂર કરજો. ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ તો કે એક વ્યક્તિ 5000 રૂપિયામાં 1 ટેપ રેકોર્ડરને ખરીદે છે, ત્યારબાદ તેના ઉપર કંઈક રિપેરિંગનો ખર્ચો કરે છે, અને થોડા સમય પછી આ જ ટેપ રેકોર્ડિંગને શું કરે છે? તો કે વેચી નાખે છે. તો કેટલામાં? તો કે 6,440 રૂપિયામાં એ ભાઈ વેચી નાખે છે. પરંતુ જો તેને પડતર કિંમત પર 15% નફો મળતો હોય તો એને રિપેરિંગનો ખર્ચો કેટલો થયો હશે? એક ભાઈ 5000માં ટેપ રેકોર્ડર ખરીદ્યું છે, બરાબર છે, એની ઉપર કંઈક રિપેરિંગ કરાવે છે, 6,440માં વેચી નાખે છે, તો જે પડતર કિંમત હતી એની ઉપર કેટલા ટકા નફો મળે છે? તો કે 15%. તો આ રિપેરિંગનો ખર્ચો કેટલો થયો હશે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો માની લો કે અહીંયા મિત્રો 5000 રૂપિયા પડતર કિંમત, એની ઉપર કંઈક ખર્ચો કર્યો છે આપણને ખબર નથી. તો ટોટલ સરવાળો કેટલો થઈ જશે? તો કે 5000 વત્તા x આપણે તારી લીધો ખર્ચો, બરાબર છે. અને કેટલા વેચાણ કિંમત કેટલી છે? કેટલામાં એ વેચી નાખે છે? તો કે 6,440 ઉપર નફો તો કે 15% મળે છે, બરાબર છે. તો આ 15% નફો કઈ વેલ્યુ ઉપર મળશે? તો કે પડતર પ્લસ જે ખર્ચ થયો છે એના ઉપર, એટલે કે 5000 વત્તા x × 15%, બરાબર છે. તો હવે અહીંયાથી આપણે જે ઓપ્શન આપેલા છે સૌથી મિત્રો સરળ કઈ વસ્તુ બનશે એ વિચારવાનું છે.
तो अहींयाथी जे ऑप्शन आपेला छे एने 1 बाय 1 लेता जाओ x ની જગ્યાએ અને ચેક કરી લ્યો બરાબર છે તો જો કઈ પત્ર આપણે જે ખર્ચ મળે છે એ સાચો આન્સર થઈ જશે તો મિત્રો અહીંયાથી સૌથી જે રાઉન્ડેડ ફિગર છે એને પહેલા સ્ટાર્ટ કરવાની તો ચાલો મિત્રો x બરાબર આપણે 600 લઈએ તો x is equal to 600 તો માની લ્યો કે 5000 વત્તા 600 એટલે કેટલા થઈ જશે 5600 બરાબર છે આજ વેલ્યુ આપણને પાછી મળી ગઈ તો હવે 5600 જે મળ્યા છે એના આપણે 15% કરીએ તો કેટલા મળ્યા 840 તો 840 વત્તા 5000 કરો તો તમને 6440 મળે છે હા મળે છે મિત્રો 6440 મળી ગયા તો આપણને અહીંયા કેટલો ખર્ચ કરવો પડ્યો હશે મિત્રો સી બહુ સિમ્પલ છે 600 રૂપિયાનો આ 600 કે આપેલું છે ઓપ્શનમાં તો કે આપેલું છે સાચો આન્સર 600 થઈ જશે એવી રીતે જો મિત્રો અહીંયા આપણે એક વેલ્યુ આપણે ચેક કરી છે 600 એવું પણ બને કે એ વેલ્યુ જે સાચો આન્સર ના પણ આપે તો બીજી વેલ્યુને ટ્રાય કરો આ જે આન્સર મળે છે એને અનુરૂપ જે બીજા ઓપ્શનને પણ તમારે તપાસવાના રહેશે બરાબર છે મિત્રો આઈ હોપ કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ચૂકશો નહીં